બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા યોજાયો રોડ કર્ટસી કેમ્પેઇનનો કાર્યક્રમ. રોડ કર્ટસી કેમ્પેઇન 2018 અંતર્ગત ગુજરાત રાજ્યમાં રસ્તા પરના દરેક વાહન ચાલકો અન્ય ચાલકો પ્રત્યે રોડ કર્ટસી દાખવે, સહિષ્ણુ બને અને ધીરજ રાખે તો માર્ગ સલામતી આપોઆપ આવે તથા ટ્રાફિકનું સંચાલન પણ સરળ બને તેવા શુભ આશયથી બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા તારીખ 4/10/2018 થી તારીખ 31/10/2018 સુધી રોડ કર્ટસી કેમ્પેઇનનો કાર્યક્રમ સ્ટેશન રોડ પર આવેલી સરકારી હાઈસ્કૂલ ખાતે એસપી શ્રી ભગીરથસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને તથા અતિથિ વિશેષ કલેક્ટર શ્રી સુજીત કુમાર, નગરપાલિકાના પ્રમુખ અને આરટીઓ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ હતો, જેમાં તમામ અધિકારીઓ તથા ટ્રાફિકના સ્ટાફ દ્વારા લોકોને ટ્રાફિક નિયમન અંગે વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું. ત્યારબાદ લોકોમાં ટ્રાફિક અંગે સજાગતા ઉદ્ભવે તેવા પ્રયાસના ભાગરૂપે હાથમાં બેનરો સાથે એનસીસી કેડેટો, જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ, ટ્રાફિક બ્રિગેડ વગેરે બોટાદના જાહેર માર્ગો પર રેલી સ્વરૂપે ફર્યા હતા અને આ તમામ કાર્યક્રમ અંતર્ગત કલેક્ટરશ્રી તથા એસપીસી દ્વારા મીડિયાને માહિતગાર કરવામાં આવેલ હતું. આ બોટાદમાં સૌથી પહેલાં તો બોટાદ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે રોડ કર્ટસી કેમ્પેઇન આયોજિત કરી છે. આ કેમ્પેઇનના મુખ્ય હેતુ જે છે કે રોડ ઉપર એક શિસ્તવાળું વાતાવરણ રાખવું, વ્યવહાર રાખવું અને જેનાથી કે રોડ ઉપર ચાલવાવાળા વાહન ચાલકો અને સાથે સાથે પેદલ જે વ્યક્તિઓ છે દરેક સાથે એક સારું કર્ટસી જેવા વ્યવહારો રાખવું, જેનાથી કે રોડ ઉપર ચાલવું એક સુખદ અનુભવ તરીકે લોકો ફીલ કરી શકે. આ હેતુથી આ રોડ કર્ટસી કેમ્પેઇનના શરૂઆત કર્યું છે અને આ કેમ્પેઇનને ખૂબ સફળતા મળે અને એની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને અલ્ટિમેટલી રોડ કર્ટસી કેમ્પેઇન મારફત રોડ સેફ્ટી પણ ઇન્સ્યોર થશે, આ એક કેમ્પેઇનના એક મૂળ ઉદ્દેશ્ય બનશે. ગુજરાત પોલીસ દ્વારા ઓક્ટોબર માસ દરમિયાન રોડ કર્ટસી કેમ્પેઇન ચલાવવાનું આયોજન કરવામાં આવેલું છે, જેના ભાગરૂપે આજે બોટાદ પોલીસ દ્વારા આ વિદ્યાર્થીઓની એક રેલીનું આયોજન બોટાદ શહેરની અંદર કરવામાં આવેલું છે. આ કેમ્પેઇનનો હેતુ એ પ્રકારનો છે કે રોડ ઉપર ચાલતા દરેક વાહન ચાલક અન્ય વાહન ચાલક પ્રત્યે, પેડેસ્ટ્રિયન પ્રત્યે, સાયકલિસ્ટ પ્રત્યે એક સૌજન્યપૂર્ણ વ્યવહાર કરી અને રોડ ઉપર સેફ્ટી સિક્યુરિટીનું એક વાતાવરણ ઊભું થાય અને એના લીધે ટ્રાફિક મેનેજમેન્ટ સારી રીતે જળવાય અને વાહનોના અકસ્માતનો પણ સંખ્યા છે એ ઓછી થાય, આ માટે વિદ્યાર્થીઓ દ્વારા આ રેલીનું એક આયોજન કરવામાં આવેલું છે. કર્ટસી એટલે કે અન્ય પ્રત્યે સૌજન્યપૂર્ણ વ્યવહાર કરવામાં આવે, ખાસ કરીને રોડ ઉપરની કર્ટસી એટલે કે બે વાહનો વચ્ચે સલામત અંતર રાખવામાં આવે, ઇમરજન્સી વાહનોને પ્રાધાન્ય આપવામાં આવે, રોડ ઉપર ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં આવે, બિનજરૂરી હોર્નનો ઉપયોગ ન કરવામાં આવે અને અન્ય વાહન ચાલક દ્વારા જ્યારે નાની મોટી ભૂલ પણ કરવામાં આવે તો એના પ્રત્યે લેટ ગોની ભાવના કરી અને રોડ ઉપર અકસ્માતોનું પ્રમાણ ઘટે આ પ્રકારનો એક મેસેજ આપવાનો આજે પ્રયાસ કરવામાં આવેલો છે. બોટાદની બાજુના લોકો અહીંયા જિલ્લા મથકે આવતા હોય છે ત્યારે ટ્રાફિકની પણ ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવે છે. આ સમયે જિલ્લાની જનતામાં ટ્રાફિક પ્રત્યેની અવેરનેસ આવે અને જિલ્લાના વડામથકમાં ટ્રાફિકનું સુચારુ પ્રમાણે નિયમન થાય એ માટે જાહેર જનતાનો પણ સહયોગ પોલીસ વિભાગને મળી રહે એ માટે પણ હું આજની તકે સૌને અપીલ કરું છું.